લોકડાઉન 4 માં આંશિક રીતે છૂટછાટ મળતા કાપડ ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. ફોસ્ટાના બે પદાધિકારીઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં વહીવટી માર્ગદર્શિકા અને અન્ય શરતોને આધીન રહી બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી અને જેને કારણે 1 જૂનથી ટેક્સટાઇલ માર્કેટ ખોલાશે. છેલ્લા 2 મહિના કરતા વધુ સમય બંધ પડેલ સુરત કાપડ બજારને સ્થાનિક પ્રશાસન દ્વારા અમુક શરતોને આધીન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જે ઝોન કન્ટેઇનમેન્ટ ઝોન છે તેને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉન 25 માર્ચે જાહેર કરાયો હતો, પરંતુ 21 માર્ચે જ કાપડનું બજાર બંધ કરવામાં આવ્યું હતું. શહેરના રિંગરોડ ઉપર આશરે 160 કાપડની માર્કેટો 2 મહિના કરતા પણ વધુ સમયથી બંધ હોય, જેને કારણે સીધા અને આડકતરી રીતે 10 લાખ કરતા વધુ શ્રમિકો બેરોજગાર બન્યા છે. એકાએક લોકડાઉન આવી જવાના કારણે વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કાપડનો સ્ટોક પડી રહ્યો છે અને જે વેચાણ અર્થે આપ્યો છે તે પણ લોકડાઉનને કારણે પરત ફરશે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે કોરોના અને લોકડાઉને વેપારીઓને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મંગળવારે મ્યુનિસિપલ કમિશનરે બજારોની મુલાકાત લીધી હતી. બાદમાં જરૂરી સૂચનાઓ આપ્યા પછી બજારોમાં સફાઈ અને સેનેટાઇઝિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું હતું અને શુક્રવારે કન્ટેનમેન્ટ ઝોન મુક્ત કરવામાં આવ્યું હતું. ફોસ્ટાના 2 અધિકારીઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં વહીવટી માર્ગદર્શિકા અને અન્ય શરતોને આધીન બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને લઈ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બજારમાં કામ કરનાર વધુમાં વધુ શ્રમિકો વતન રવાના થઈ ચૂક્યા છે, પરંતુ બાકી કામદારોનું સ્થળાંતર કદાચ ઓછું થઈ શકશે. सूरत में पाल क्षेत्र में ग्रीन सिटी रोड स्थित मेहिनी रेसिडेंसी से कुछ युवा बिजनेसमैन व्यापारियों के साथ खड़ा हूं. आज लगभग 2 महीने के बाद टेक्सटाइल मार्केट को खोलने की अनुमति मिली है 1 जून से. तो यहां पे रहने वाले मैं व्यापारी वर्ग के कुछ महानुभावों से बात करना चाहता हूं कि उन्होंने कुछ संतोष की सांस ली है. आपका शुभ नाम? कमलेश जैन से. मतलब कमलेश जैन. हाँ जी भैया. आपकी वहाँ आपकी टेक्सटाइल मार्केट में दुकान है? हाँ जी बिल्कुल. कैसा फील कर रहे हैं आप अभी 2 महीने बाद जो दुकानें खुल रही है? अबे 50-60 दिवस थी गया है, એટલે થોડો તો રાહતનો ફુકારો મળ્યો છે. હવે સોમવાર 1 તારીખથી ખબર પડે કે માર્કેટમાં જઈએ ને શું રીતે અમારે કામ કરવાનું, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું એ આગળ હવે માર્કેટ જઈએ તો ખબર પડશે અમને. તો પહેલાં તો આપણે જેમ ચાલતો એમ કામ ચલાવી લેતા હતા, તો હવે કેવી રીતે કરતો કે પ્રશાસનની ગાઈડલાઈન પણ આવશે? બિલકુલ, પ્રશાસનની ગાઈડલાઈન પણ આવશે ને એને રીતે હવે માર્કેટ પણ ચાલુ થશે ને હિસાબે વેપારી પણ બધા ઓફિસો જશે, જેમ સ્ટાફ હોય જે બધા કામ અમારે જે ગાઈડલાઈન આવશે એ હિસાબથી બધા કરવા પડશે અમારે લોકોને. તમે લગ્નસરાના હિસાબે પહેલાં માલ બનાવ્યો હતો એ સ્ટોક રહી ગયો, તમારે તમે પાર્સલ અહીંયા ડિસ્પેસ ન કરી શક્યા બરાબર, અને જે આગળ માલ ગયો એ પણ લોકડાઉન લીધે વેચાય નથી, તો શું લાગે તમને માલ પરત આવવાની ભીતિ છે? બિલકુલ, એ ચાન્સ તો દર વખતે સુરત માટે આ અઘરું સમય છે, તો બધા વેપારીઓમાં મનમાં તો આ સવાલ છે જ કે અહીં આપણું માલ રિટર્ન આવી ગયું તો દુકાન ઉપર સ્ટોક પડી જાય એનું પણ ડર છે ને રિટર્ન આવી જાય એનું બહુ ડર છે, એટલે જોઈએ આગળ શું થાય છે. હવે બહાર ગામના તમારે વેપારી છે, કોઈકનો ફોન આવ્યો છે કે તમને પેમેન્ટ મોકલું છું કે તમારે માલ જોઈએ તમે માલ મોકલો? ના, એવા કંઈ નતા. હા, પણ મોટા જે વેપારી છે હોલસેલર છે એમના પેમેન્ટ પણ આવ્યા છે ને જે સારા રીતે બધા પેમેન્ટ પણ મોકલે છે. કંઈક ઓર્ડર આવ્યો માલનો? ના, ઓર્ડર નહીં તો હજી કંઈ નથી આવ્યો. બિલકુલ નહીં. તો અહીંયાના લગભગ 10 લાખ શ્રમિક જે ટેક્સટાઇલ માર્કેટથી પ્રત્યક્ષ રૂપથી જે જોડાયેલા હતા એ અહીંયાથી પલાયન કરી ચૂક્યા છે, તો હવે કેવી રીતે તમે તમારા આગળનો કામ ગોઠવશો? આ બહુ અઘરું સમય થઈ ગયું છે કે લગભગ એટલા શ્રમિક હાઈએસ્ટ ગુજરાતથી ગયા છે યુપી ને બધી જગ્યા, રાજસ્થાન બધી જગા, તો હવે જોવાનું છે એ આવશે ક્યારે પાછા. જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી અમને લાગતું નથી કેવી રીતે અમે વેપાર કરીશું, કેમ કે સુરતનું કાપડ એવું છે કે સેલ્ફ કામ ઓછું છે, સ્ટાફ ભરોસે બહુ વધારે છે, પાર્સલ બાંધવા માલ પેક કરવા ને એ બધું, જેમ કે પાર્સલ ડિલિવરી માટે પંડિત છે એ લોકો પણ જતા રહે છે, હવે એ ક્યારે આવશે એના ઉપર છે. તો હવે તમે શું કહેવા માગો છો, શું સંદેશ આપવા માગો છો વેપારી વર્ગને? બસ સંદેશ તો એ છે, વેપાર તો કરવું જ પડશે બધાને ને વેપાર 1 તારીખથી ચાલુ પણ થશે, તો બધા વેપારી વેપાર કરે ને પોતાનું ખાસ ધ્યાન રાખે, સોશિયલ ડિસ્ટન્સ રાખી છે ને કામ કરે, બસ એ જ છે. આપણે સેફ છે તો વેપાર પણ સેફ થશે. કોરોનાથી તમારે કોરોના સાથે જીવીને જ કામ કરવાનું છે.
હતા કમલેશભાઈ જે કે કોરોનાને સાથે રહીને જ આપણે કામ કરવાનું છે, જીવવાનું છે અને કમાવવાનું છે।